ભરૂચથી સમાચાર. મહિલા સરપંચના પતિ દારૂના નશામાં ઝડપાયા. જંબુસરના મગણાદ ગ્રામ પંચાયતનો વિડીયો વાયરલ થયો. ઇન્ચાર્જ મહિલા સરપંચના પતિ નશામાં જોવા મળ્યા. ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. હાલના ઇન્ચાર્જ મહિલા સરપંચ મનીષા પટેલના પતિ જીતેન્દ્ર પટેલ દારૂ પીધેલી હાલતમાં પંચાયત ઓફિસમાં આડોટતા માલુમ પડ્યા. આવા પીધેલાઓ સરકારી કચેરીઓમાં ભાન ભૂલી જશે તો સરકારી કચેરીઓમાં રહેલા લોકોના જરૂરી મહત્વના કાગળોની જવાબદારી કોની, તે સૌથી મોટો સવાલ. સમાચાર. મોરબીથી જમીન મકાનના દલાલે આપઘાત કર્યો. વ્યાજ વટાવનો ધંધો કરતા પોતે જ વ્યાજના ચક્રમાં ફસાયો હતો. લોકો પાસેથી વ્યાજે રૂપિયા લઈ કમિશન પર વ્યાજે રૂપિયા આપતો હતો. જમીન મકાનના દલાલે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો. અલગ અલગ 15 જેટલા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. મૃતકે 3 પાનાની સ્યુસાઇડ નોટમાં શખ્સોના નામનો ઉલ્લેખ કર્યો છે. અલગ અલગ 26 જેટલા લોકોને મૃતકે વ્યાજ પર રૂપિયા આપેલા હતા. લાખો રૂપિયા ફસાઈ જતા પોતે જ વ્યાજ ચક્રમાં ફસાયો. 26 લોકોએ રૂપિયા પરત ન કરતા જ અંતિમ પગલું ભર્યું. રાજકોટમાં પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ. ગુંદાવાડી વિસ્તારમાં 9 લોકોએ ઝેરી દવા ગટગટાવી. સોની પરિવારના 9 લોકોને અસર. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પરિવારના એક સભ્યએ આપઘાતના પ્રયાસ પાછળનું કારણ બતાવ્યું. દાગીના બનાવી આપ્યા છતાં પૈસાની ચૂકવણી નહોતી થતી. 3.25 કરોડ રૂપિયા લેવાના બાકી નીકળે છે. મુંબઈના 4 વેપારીઓ પેમેન્ટ નથી કરતા. ઓર્ડર પ્રમાણે 22 કેરેટના દાગીના બનાવી આપેલા. 11 મહિનાથી વધુ સમય વીત્યો. પૈસા હજુ પણ નથી આપ્યા. વેપારી બેંકમાંથી મોટી લોન પણ લીધી હતી. હાલમાં તમામની હાલત ભયમુક્ત છે. અમે સોની વેપારી છીએ અને અમારે સોનાનું ઓર્ડર વાળું કામ કરવાનું કામ છે, બરાબર છે. અને અમે જે બહારના વેપારીઓને માલ આપી છે એને અમારું પેમેન્ટ નથી આપ્યું. કેટલા રૂપિયા લેવાના હતા પોલીસ પાસે? 3.25 કરોડ રૂપિયા. ના પોલીસ સુધી, કારણ કે એ આપણને 15-15 દિવસે વાયદા આપે અને પાછો મીઠી ધમકી આપે. હા, તે પોલીસ પાસે જશો. તો પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ ઘટનાને ચિંતાજનક ગણાવી અને કહ્યું કે મોંઘવારી અને તેના કારણે લોકો સામૂહિક આપઘાત કરવા મજબૂર બન્યા છે. સરકારને મોંઘવારી ઘટાડવા રજૂઆત કરી હતી. બીજી બાજુ ગુજરાતમાં એ સુરત હોય, જામનગર હોય, રાજકોટ હોય, અનેક જગ્યાએ સામૂહિક રીતે, એટલે કે દર મહિને એક પરિવાર સામૂહિક આત્મહત્યા કરે છે. રાજકોટનો બનાવ એ રાજ્ય સરકારની જે અમીર તરફી નીતિ અને સામાન્ય માણસને મુશ્કેલીમાં મૂકે, મધ્યવર્ગને મુશ્કેલીમાં એવી નીતિને ઉજાગર કરતી હતી. એમ આર્થિક તંગીમાં ભીષમાં આવેલા આખા પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ ચિંતાનો વિષય છે. હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે સરકાર અધિકારીઓ પણ હાજર. એનઆઈએ ની ટીમે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું કે આખરે શું ઘટના બની, અને હવે એ તપાસ પણ કરવામાં આવશે કે આખરે કયા એવા લોકો હતા, કયા અસામાજિક તત્વો હતા કે જેમણે આ કૃત્યને અંજામ આપ્યું. એનઆઈએની ટીમ સ્થળ નિરીક્ષણ કરવા માટે પહોંચી. ટ્રેન ઉથલાવવાને લઈને જે ષડયંત્ર રચાયું હતું તેનો પર્દાફાશ તો થયો જ, પરંતુ હવે એ મહત્વનું છે કે આખરે આ ષડયંત્રને અંજામ કોણે આપ્યું. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ભાઈ, ઘણા દિવસો પાણીથી નહાવાના ફાયદા. સ્કિનમાં ચમક લાવે, સાંધાના દુખાવામાં રાહત આપે, બોડી ડિટોક્સ થાય, સોજામાં રાહત થાય, ઊંઘ સારી આવે, ઇમ્યુનિટી વધે, ઇન્ફેક્શનથી રાહત મળે, એસિડિટીથી છુટકારો મળે, તણાવથી છુટકારો મળે. પાણીમાં મીઠું ભેળવીને નહાવાથી ત્વચાની ગંદકી બરાબર સાફ થાય છે. તેનાથી ચહેરા ઉપર ગ્લો આવે છે. ગરમ પાણીમાં 1 ચમચી મીઠું નાખીને સ્નાન કરવું જોઈએ. તેનાથી શરીરના તમામ દુખાવા દૂર થઈ જાય છે. સંધિવા, સાંધાનો દુખાવો, ઘૂંટણ અને કમરના દુખાવામાં પણ તે રાહત આપે છે. ગરમ પાણીમાં રોજે મીઠું ઉમેરીને નહાવાથી ક્રોનિક સોજા પણ શરીરમાંથી ઓછા થાય છે. રોક મીઠું એ સૌથી વધારે ફાયદાકારક મનાય છે. મીઠું પાણી એ રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તેનાથી રોગો દૂર થઈ જાય છે. મીઠાના પાણીમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે શરીરને મજબૂત બનાવે છે.
અતિશય તણાવના કિસ્સામાં મીઠાનું પાણી એ સ્ટ્રેસ બુસ્ટર તરીકે કામ લાગે છે. આ પાણીથી સ્નાન કરવાથી હૃદય અને મનને ખૂબ જ શાંતિ મળે છે. તેનાથી દિવસભરનો થાક પણ દૂર થઈ જાય છે. એવું પણ કહેવાય છે કે રાત્રે સૂતા પહેલા જો મીઠાવાળા પાણીથી નાહો છો તો ઊંઘ તમને સારી આવે છે. ગરમ પાણીમાં મીઠું નાખીને નહાવાથી શરદી, ખાંસી, તાવમાં પણ રાહત આપે છે. તેનાથી નાક અને ગળાના ઇન્ફેક્શનને પણ દૂર કરવામાં મદદ મળે છે. મીઠુંને આપણે ભોજનમાં ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત તેનો જો નિયમિત રીતે સ્નાનમાં પણ ઉપયોગ કરવામાં આવે તો તે શરીર માટે અને ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. જેમ કે જે લોકોની ત્વચા એકદમ ચીકાશયુક્ત હોય, જેમાં મોઈશ્ચર વધુ હોય અને ઓઇલી સ્કિનવાળાને ખાસ ફાયદો જોવા મળે છે. જો નિયમિત રીતે એક ડોલ અડધી ચમચી જેટલું મીઠું નાખી અને તેનાથી નાહવામાં આવે તો જે શરીરમાં ચામડીમાં વધુ પડતી ચીકાશ છે તે દૂર થાય છે અને ચીકાશ દૂર થવાના કારણે આપણા પોર્સ છે ઓપન થાય છે, એટલે આપણું બોડી ખૂબ સારી રીતે આપણા શરીરના ટેમ્પરેચરનું પણ મેનેજમેન્ટ કરી શકે છે. આ ઉપરાંત શરીર પર રહેલી ચીકાશના કારણે તેમાં ઘણા બધા ઇન્ફેક્શન, બેક્ટેરિયા વગેરે પણ ગ્રો થવાની શક્યતા હોય છે. આથી મીઠાવાળા પાણીથી નાહવાના કારણે શરીરમાં આ વધારે પડતું જે તેલ ચામડી સ્વરૂપે બહાર આવે છે તે પણ ઓછું થાય છે. જે લોકોને ખીલની તકલીફ છે, જે લોકોને વારે વારે શરીરના અલગ અલગ જગ્યાએ ગરમી નીકળે છે, ફોડોલીઓ થાય છે, તેમાં પણ કંઈક અંશે રોલ આ તૈલ પદાર્થોનો રહેલો હોય છે. તો જો નિયમિત રીતે મીઠાના પાણીથી એનું નાહવામાં આવે તો તેના કારણે આમાં પણ ફાયદો જોવા મળે છે. શાળાએ જવા માટે સગીર સંતાનોને વાહનો આપતા વાલીઓએ સાવધાન થવાની જરૂર છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી તથા RTO કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ અંગે સત્તાવાર રીતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. RTOના નિયમ પ્રમાણે સગીર 25 CC થી વધુના વાહનો ચલાવી નથી શકતા, છતાં કેટલાક વાલીઓ પોતાના સંતાનોને સગવડતા આપવા માટે મોટા વાહનો આપીને સંતાનો તથા અન્યોના જીવ જોખમમાં મૂકતા હોય છે. ત્યારે હવે આ મામલે આકરા એક્શન લેવાઈ શકે છે. DEOના પરિપત્ર મુજબ ઓક્ટોબર મહિનાના અંત સુધી આ પ્રક્રિયા ચાલશે. અમે જુલાઈ મહિનાથી સ્કૂલોનું સઘન ચેકિંગ ચાલુ કર્યું છે. અમે લગભગ સેન્ટ્રલ બોર્ડની જે સ્કૂલો છે, CBSE કહેવાય છે, CBSE સ્કૂલો અમે અત્યાર સુધીમાં 71 સ્કૂલોની તપાસ કરી છે. એમાંથી અમને 112 વ્હીકલ એવા મળ્યા છે કે જે વિદ્યાર્થીઓને હેરફેર કરે છે અને વિધાઉટ પરમિટ જે લોકો મુસાફરી કરાવે છે, જે શાળાઓના બાળકો માટે અને પરિવારની પરમિટ લીધી નથી. એવા 112 કેસો કર્યા છે, 112 વાહન ડિટેન કર્યા છે અને 14 લાખ જેટલો દંડ એમાં થયો છે, પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે. ઉપરાંત જે લોકોને પરમિટ લેવાની છે એવા લોકો અમારી ઓફિસમાં પરમિટ લેવા માટે આવે છે. આજની તારીખ સુધી 1200 જેટલા વ્હીકલ્સ જે સ્કૂલોમાં વપરાય છે એવા લોકોએ પરમિટ પણ લીધી છે. ઉપરાંત જે સ્કૂલોની વાત છે કે DEO સાહેબે જે પરિપત્ર કર્યો છે કે આ બાળકો જે સગીર વયના બાળકો 25 CC થી વધારે વ્હીકલ ચલાવતા હશે એવા કેસમાં જ્યારે DEO તરફથી અમને જે પણ આદેશ મળશે અમારી ઇન્સ્પેક્ટોરિયલ ટીમ એના માટે તૈયાર છે. અને રેગ્યુલર બેઝિસ પર અમે મોર્નિંગમાં 7 થી 10 નું ચેકિંગ જુલાઈ મહિનાથી ચાલે છે, જુલાઈ 18 તારીખથી, અને આગામી સમયમાં પણ અપ ટુ સપ્ટેમ્બર ઓક્ટોબર એન્ડ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેનારી છે. આમાં તમામ લોકો આવરી જાય, તમામ સ્કૂલોનો સમાવેશ થઈ જાય, કેમકે અમદાવાદ વિશાળ કાર્યક્ષેત્ર છે, એની અંદર સ્કૂલોની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં છે. અત્યારે CBSE સ્કૂલો જે છે એમાં એનું કાર્યવાહી ચાલે છે, પછી ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં પણ કાર્યવાહી કરવામાં આવનાર છે આગામી સમયમાં. અને જે જે સ્કૂલોની અંદર અમે વાહન ચેકિંગ કરીએ છીએ એવા સ્કૂલોની અંદર આવા વિદ્યાર્થીઓ તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. આતિશીએ દિલ્હીના 70મા મુખ્યમંત્રી તરીકે લીધા શપથ. સૌથી યુવા અને ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા. 5 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા. ગઢડાના ઢસા ખાતે શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા અડફલા. શિક્ષકની કરતૂતનો વીડિયો વાયરલ. પોલીસે શરૂ કરી તપાસ. રાજકોટમાં સોની પરિવારના 9 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી તમામને સારવાર માટે ખસેડાયા. ગ્રાહક પાસે લેવાના હતા 3.25 કરોડ.
વડોદરાના વાઘોડિયામાં હૃદય કંપાવતા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા. બાઇક ચાલક કાર સાથે અથડાયો, જે બાદ બાઇક ટેમ્પા સાથે ધડાકાભેર અથડાઈ પૂરપાર ઝડપે બાઇક ચાલકનો લીધો જીવ. ચોંકાવનારા સીસીટીવી થયા વાયરલ. અમદાવાદમાં નબીરાઓ બન્યા બેફામ. અમરાઈવાડી અને ખોખરા વિસ્તારમાં ગાડી પર સ્ટંટ કરતા દેખાયા નબીરાઓ. તેજેન્દ્ર લખેલી ગાડીઓના કાફલાનો વિડીયો થયો વાયરલ. પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી. અમરેલીના ત્રાકુચામાં સિંહના અટાફેરા. શિકાર માટે ગામમાં લટાર મારતા બે સિંહ સીસીટીવીમાં કેદ થયા. સિંહોએ વાછડીનું મારણ કર્યાના પણ દ્રશ્યો સામે આવ્યા. થોડા દિવસ પહેલા ત્રણ સિંહોએ ગાયના ટોળા પર કર્યો હતો હુમલો. જૂનાગઢમાં હવામાં ફાયરિંગ કરાયાનો વિડીયો વાયરલ. વિડીયોમાં બેખૌફ થઈ યુવક હવામાં ફાયરિંગ કરતો દેખાયો. ફાયરિંગ કરનાર સહિત ચાર લોકો સામે ગુનો નોંધી પોલીસે કરી કાર્યવાહી. વડોદરાની એસએસજી હોસ્પિટલ ફરી વિવાદમાં. ડોક્ટરે નક્કી કરેલા વેપારી પાસેથી ઓપરેશન માટે સામાન લેવાનો આગ્રહ કર્યો. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ. ડોક્ટર અને વેપારીની સાંઠગાંઠથી નફાખોરીનો વેપલો ચાલતો હોવાનો આરોપ. ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું વિડીયોની પુષ્ટિ.